गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 11 ની અંદર एसपी અને સીસી ની અંદર આપણે પહેલા સેશન ની અંદર પહેલા વિભાગ વાણિજ્ય પત્ર વ્યવહારમાં માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિમાં સૌથી પહેલા આપણે માહિતી સંચાર એટલે શું એના વિશે આપણે જોઈ ચૂક્યા છીએ। तो फरी वक्त तमने एक रिपीट कर दो जे आपने महत्वनो अगत्यनो जे आपने प्रश्न छे एनी वात करू तो के माहिती संचार एटले शुं। तो माहिती संचार एटले विशिष्ट प्रकारनी शैली कौशल्य अने योग्य माध्यमोनो उपयोग करी अने माहितीनी आपले माटे करवामां आवती प्रक्रिया एने माहिती संचार कहेवाय। आ प्रश्न आपे खास याद रखवानो छे, एक माहिती संचार एटले शुं अने बीजुं वाणिज्य माहिती संचार एटले शुं। तो आ बंने प्रश्न आपने परीक्षानी अंदर पूछाय छे, परीक्षानी दृष्टिए खास महत्वना अगत्यना छे अने एटला माटे आपणे खास याद रखशुं के जो माहिती संचारनी अंदर आपणे विशिष्ट प्रकारनी शैली कौशल्य अने योग्य माध्यमनो उपयोग करी अने माहितीनी आपले माटे जे प्रक्रिया करीए छे एने माहिती संचार कहेवाय। तो आ विशिष्ट प्रकारनी शैली कौशल्य अने योग्य माध्यमनो उपयोग करी अने माहितीनी आपले माटे जे आपणे प्रक्रिया करीए छे एने माहिती संचार कहेवाय। तो आजे आपणे वात करीए तो वाणिज्यिक माहिती संचार एटले शुं। पहेली तो आपणे माहिती संचारनी वात करी, कोई विशिष्ट प्रकारनी शैली कौशल्य अने योग्य माध्यम एनो उपयोग करी અને માહિતીને આપણે માટેની પ્રક્રિયા આપી। હવે આ જ માહિતીને આપણે માટેની પ્રક્રિયા જો વાણિજ્યક હેતુ માટે હોય, વાણિજ્યક એટલે વેપારના હેતુ માટે, તો વેપારના હેતુ માટે જ્યારે આ પ્રક્રિયા કરવામાં આવે છે તો એની આપણે વાત કરવાની છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે અને એને લગતા પત્રો છે એનો આપણે અભ્યાસ આ વિભાગની અંદર કરવાનો છે। તો એ પહેલા વાણિજ્યક માહિતી સંચાર એટલે શું? તો वाणिज्यिक माहिती संचार एटले जो माहिती संचारनी प्रक्रियानो उपयोग वाणिज्यिक हेतु माटे करवामां आवे तो तेने वाणिज्यिक माहिती संचार कहेवामां आवे छे। के जो माहिती आपणे कीधुं ने माहिती संचारनी प्रक्रियानो उपयोग, तो ज्यारे वाणिज्यिक हेतु माटे एनो करवामां आवे उपयोग, वाणिज्यिक हेतु माटे ज्यारे आपणे एनो उपयोग करीए, वेपारना हेतु माटे आपणे उपयोग करीए, तो त्यारे आ प्रक्रियाने વાણિજ્યક માહિતી સંચાર કહેવાય। નહીં તો આપણે ખાલી માહિતી સંચાર, ખાલી આપણે માહિતીની એક બીજી વ્યક્તિ વચ્ચે આપલે કરીએ છીએ તો એને ખાલી માહિતી સંચાર કહેવાય, પરંતુ જ્યારે આ માહિતીનો ઉપયોગ વેપારના હેતુ માટે કરીએ એટલે એને વાણિજ્યક માહિતી સંચાર કહેવાય। તો મિત્રો આટલું ધ્યાનમાં રાખજો, આ પણ આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો મહત્વનો પ્રશ્ન છે કે ભાઈ વાણિજ્યક માહિતી સંચાર એટલે શું? તો કે માહિતી સંચારની પ્રક્રિયા વાણિજ્યિક હેતુ માટે કરીએ ને ત્યારે એને વાણિજ્યિક માહિતી સંચાર કહેવાય છે। આપણને પ્રશ્નો આપણે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના અને જે કઈ પરીક્ષા લક્ષી હશે એટલો આપણે ખાસ ધ્યાનમાં લેશું। તો આપણે આગળ માહિતી સંચારની પ્રક્રિયાની વાત કરીએ તો માહિતી સંચારની પ્રક્રિયામાં વાણિજ્યિક માહિતી સંચાર એટલે શું? હવે આપણો ટોપિક છે વાણિજ્યિક માહિતી સંચાર એટલે શું। તો વાણિજ્યિક માહિતી સંચારની પ્રક્રિયાનો આપણે વાત કરીએ તો એને વાણિજ્ય એટલે અંગ્રેજીમાં એને કોમર્શિયલ કહેવામાં આવે અને માહિતી સંચાર તો એને કોમ્યુનિકેશન કહેવાય છે। તો વાણિજ્ય માહિતી સંચાર એને કોમર્શિયલ કોમ્યુનિકેશન કહેવાય છે અને આને ટૂંકમાં કહીએ તો સી અને સી। ઘણી વખત એવું પણ પૂછાય પરીક્ષાની અંદર કે સી અને સી નું પૂરું નામ આપો, આપણે પરીક્ષાની અંદર આપણે કે ભાઈ સી અને પછી ડોટ કર્યો અને પછી પાછું સી નું પૂરું નામ આપો, તો આપણે આ રીતે અંગ્રેજીમાં લખવું પડે કે કોમર્શિયલ COMMER CIAL કોમર્શિયલ અને કોમ્યુનિકેશન COMMUNICATION। તો આ રીતે આપણે વાણિજ્ય માહિતી સંચાર એમ અંગ્રેજીની અંદર ને ગુજરાતીમાં બંનેમાં આપણે લખી શકીએ। તો આ રીતે સી અને સી નું પૂરું નામ પણ આપણે પૂછાય છે એક્ઝામની અંદર, તો આ પણ આપણે લક્ષમાં લઈશું।
હવે માહિતી સંચારની આ જે પ્રક્રિયા છે એની અંદર આપણે વાણિજ્ય માહિતી સંચારની આપણે જ્યારે વાત કરીએ છીએ તો વેપાર અંગેની હોય અને વેપાર કોઈ એક વ્યક્તિ દ્વારા ન થાય બે વ્યક્તિ કે જૂથ દ્વારા છે વેપાર થઈ શકે અને એટલા માટે વેપારી બે જૂથના સંપર્કમાં રહેવું ખૂબ જ જરૂરી છે આપણે વેપારી હોય તો આવી રીતે એકબીજાના સંપર્કમાં રહેવું પડે તો જ આપણે વેપાર કરી શકીએ અને એટલા માટે વેપારીએ બે જૂથના સંપર્કમાં રહેવું ખૂબ જરૂરી છે અને જે તે જે પ્રકારનું માલ સામાન વેચે છે તેનું ઉત્પાદન કરનાર અને વિક્રેતા એક જૂથની અંદર આવશે હવે આપણે જે વાત કરીએ છીએ બે જૂથ એટલે કોણ તો એક વ્યક્તિ છે એ માલ વેચનાર છે અને બીજી વ્યક્તિ છે એ ઉત્પાદન કરનાર છે તો માલ વેચનાર અને ઉત્પાદન કરનાર એટલે કે ઉત્પાદન કરનાર અને વેચનાર આ બે વ્યક્તિ એકબીજાના સંપર્કમાં રહેવું પડે જો ઉત્પાદન કરનાર છે એ વેચાણકર્તાના સંપર્કમાં ન રહે તો એની વસ્તુ વેચાય નહીં અને જો વેચાણકર્તા છે એ ઉત્પાદકના સંપર્કમાં ન રહે તો એની વસ્તુ મળે નહીં એટલે આ બંને વ્યક્તિ છે એ વેપારના અભિન્ન અંગ છે કે ઉત્પાદન કરનાર અને વેચનાર આ બંને વ્યક્તિની વેપારની અંદર જરૂર પડે છે અને આ બે વગર વેપાર થઈ શક્ય નથી તો આ બે જૂથની આપણે ખાસ સંપર્કમાં એકબીજાને રહેવું પડે છે અને આ રીતે જોઈએ તો તેની પાસેથી માલ ખરીદનાર એ તેનો ગ્રાહક વર્ગ બીજા જૂથની અંદર આવે છે એટલે કે ઉત્પાદન કરનાર કે આવી રીતે વિક્રેતા છે એ એક જૂથમાં અને બીજો જૂથની અંદર માલ ખરીદનાર ગ્રાહક વર્ગ આવે છે આ બે જૂથના સંપર્કમાં રહેવા માટે પત્ર ખૂબ જ મહત્વનું સાધન છે આ બે જૂથના જ્યારે આપણે સંપર્કમાં રહેવું હોય તેના માટે કઈ રીતે સંપર્ક કરી શકાય તો કે પત્ર વ્યવહાર દ્વારા આપણે સંપર્ક કરી શકાય મિત્રો પહેલાના સમયમાં આજના જેવા આધુનિક સાધનો નહોતા મોબાઈલ ટેલિફોન એ ખૂબ જ ઓછા હતા અને એટલા માટે આવી રીતે વેપાર કરનાર બે જૂથ હોય એ જુદા જુદા વિસ્તારમાં હોય ઉત્પાદન કરનાર બીજા વિસ્તારમાં ઉત્પાદન કાર્ય કરતો વેચનાર છે અનેક વિસ્તારની અંદર આપણે જોઈએ કોઈ વેચતા હોય તો એમણે એકબીજાના સંપર્કમાં રહેવા માટે પત્ર વ્યવહાર એક સરળ અને સસ્તું માધ્યમ હતું અને પત્ર વ્યવહાર દ્વારા એમણે એકબીજાના સંપર્કમાં રહેવું પડે અને આ પત્ર વ્યવહાર દ્વારા જ આપણે જોઈએ કે એનો માલ સામાન છે એ ખરીદ વેચાણ અને બીજી માહિતી છે એના દ્વારા મળતી હોય છે તો આ બે જૂથે એકબીજાના સંપર્કમાં રહેવા માટે પત્ર વ્યવહાર છે મહત્વનું સાધન ગણાય છે અને પત્ર વ્યવહાર છે એ દૂત કે પ્રતિનિધિ સમાન ગણાય છે હવે દૂત કે પ્રતિનિધિ એટલે શું તો તમને ખબર છે કે પહેલાના સમયમાં રાજાઓ વતી એના જે ખાસ અંગત માણસો હોય એ પોતાનો સંદેશો લઈને જતા તો એને આપણે રાજદૂત કહે અને આપણા વતી કોઈ માહિતી લઈને અન્ય વ્યક્તિ સુધી જાય તો એને આપણે પ્રતિનિધિ પણ કહીએ છીએ તો આ રીતે આપણી માહિતી અન્ય વ્યક્તિ સુધી જે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે એને દૂત કે પ્રતિનિધિ કહેવાય તો પત્ર છે એ આપણી માહિતી અન્ય વ્યક્તિ કે જૂથ સુધી પહોંચાડે છે તો એને આપણે શું કહેશું દૂત કે પ્રતિનિધિ અને એટલા માટે અહીંયા કીધું કે પત્ર વ્યવહાર છે એ દૂત કે પ્રતિનિધિ સમાન છે આમ પત્રો દ્વારા ધંધા વ્યાપારની ખરીદ વેચાણની પ્રક્રિયા થાય છે તો પત્ર છે એના દ્વારા વેપારી છે એ આવી રીતે ઉત્પાદન કરતાને પત્ર લખે છે ઉત્પાદન કરતા વેપારીને પત્ર લખે એકબીજાને જોઈતી વસ્તુ મેળવવા માટે અને પોતાની વસ્તુ વેચવા માટે આવી રીતે વિક્રેતા અને ઉત્પાદકો છે એકબીજાને પત્ર લખીને માહિતી મેળવે છે તો આ પ્રકારે વેચાણ કરે છે અને પોતાના ઉત્પાદન કરનાર છે પોતાના માલનો પ્રચાર અને પ્રસાર કરે છે પોતાનું જે વસ્તુ બનાવી છે એનો પ્રચાર કરે છે અને પત્ર દ્વારા અને આ રીતે એની વસ્તુનો પ્રસાર એટલે કે ફેલાવો થાય છે અને આ પ્રવૃત્તિ અહીંયા આપણે જોઈએ કે હાથ ધરવામાં આવે તો એને વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે છે તો મિત્રો આજે આપણે આજના સેશનની અંદર આ વાણિજ્યક માહિતી સંચાર અને એના વિશે આપણે માહિતી મેળવી હવે પછી માહિતી સંચારની પ્રક્રિયા એટલે શું એના વિશેની માહિતી છે એ આવતા સેશનની અંદર આપણે સમજીશું.